સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણીમાં કચ્છ જિલ્લાની 2116 આંગણવાડી અંતર્ગત 33,139 કેસરીઓએ ભાગ લીધો. સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણીમાં કચ્છ જિલ્લાની 2116 આંગણવાડી અંતર્ગત લગભગ 33,139 કેસરીઓએ ભાગ લીધો હતો. આ ઉજવણી અંતર્ગત દરરોજ અલગ અલગ થીમ પર પોષણને લગતી ઉજવણી કરવામાં આવેલ. વિવિધ વિષય અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ અનાજ, કઠોળ અને શાકભાજીનો ઉપયોગ કરી રંગોળીની સ્પર્ધા કરવામાં આવી હતી. કિશોરીને મળતા THR-ના પેકેટમાંથી કિશોરીઓ દ્વારા અલગ અલગ વાનગી બનાવવામાં આવી હતી અને તેમાંથી મળતા પોષણ બાબત અને અલગ અલગ કઈ વાનગી બનાવી શકાય તે બાબતે સમજ આપવામાં આવી હતી. કિશોરીઓનું વજન, ઊંચાઈ અને BMI આંગણવાડી વર્કર બહેનો દ્વારા કરાવવામાં આવ્યું હતું. કિશોરીઓને અલગ અલગ યોગા દિન ઉજવણી અંતર્ગત આસનો કરાવવામાં આવ્યા હતા અને આસનથી થતા ફાયદા બાબત સમજ આપવામાં આવી હતી. હાથ કઈ રીતે ધોવા તેની સમજ આપવામાં આવી, સાથે હાથ ધોવાથી શું ફાયદો થાય તે બાબત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી મળેલ સબલા કીટનો ઉપયોગ કરી તેમાંથી પોષણને લગતી પ્રવૃત્તિ કિશોરીઓને કેન્દ્ર લેવલે કરાવવામાં આવી હતી. આ ઉપરાંત પોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21,704 લોકોએ COVID-19 ગાઈડલાઈનને અનુસરીને ભાગ લીધો હતો તથા ઝોનમાંથી ફાળવેલ સૂત્રો મુજબ બેનર રંગીન કાગળ પર છાપી મિની બેનર દ્વારા કિશોરીઓ દ્વારા સૂત્રોના નારા બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત કિશોરીઓની સંસ્થા દ્વારા તેમજ ગૃહોદ્યોગ ચલાવતા બહેનો દ્વારા કિશોરીઓને સીવણ, ભરતકામ, બ્યુટી પાર્લર જેવી વોકેશનલ તાલીમ આપવામાં આવી, જે કિશોરીઓને આર્થિક ઉપાર્જન માટે મદદરૂપ બની શકે. પોષણમાં અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં લાભ લેતા બાળકોનું વજન અને ઊંચાઈ કરીને આરોગ્ય સેવાની જરૂરિયાતવાળા બાળકોને સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા તથા મધ્યમ કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને અલગ તારવી તેઓને પાલકવાડી તથા પોષણ મળી રહે અને બાળક તંદુરસ્ત થાય તથા મધ્યમ કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને અલગ તારવી તેઓને પાલકવાડી તથા અન્નદાતાઓના સહયોગથી ન્યુટ્રી કીટના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કુપોષિત બાળકોને પૂરતું પોષણ મળી રહે અને બાળક તંદુરસ્ત થાય. કેમ કે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. ઉજવણીનો ખાસ ઉદ્દેશ્ય પોષણ બાબત જાગૃતિ લાવવા, વિવિધ માધ્યમો દ્વારા સગર્ભા, ધાત્રી, કિશોરીઓ અને બાળકો વગેરે લાભાર્થી સુધી અલગ અલગ માધ્યમ દ્વારા પોષણની જાગૃતિને લગતા સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે.